મારી પાસે સમય હતો ત્યારે મારો સમય નતો, હવે સમય મારો છે ને મારી પાસે સમય નથી। મૈત્રી હોય ત્યાં કરાર ન હોય, કરાર હોય ત્યાં યાર ન હોય, આંખો બોલે ને મન સાંભળે ત્યાં લખાણના વ્યવહાર ન હોય। જિંદગીમાં કંઈ ના કરી શક્યાનો રંજ છે, છેલ્લી ચાલે ખબર પડી કે જિંદગી શતરંજ છે। સગાઓના લિસ્ટમાં હોવું એ વિધાતાના હાથમાં છે અને વાહલાઓના લિસ્ટમાં રહેવું એ આપણા હાથમાં છે। જીવનની બેંકમાં જ્યારે પ્રેમનું બેલેન્સ ઓછું થઈ જાય ત્યારે સુખના ચેકો બાઉન્સ થાય છે। મને પગથિયા ખૂબ જ ગમે છે કારણ કે પોતે સ્થિર રહીને બીજાને ઉપર ચડાવે છે। કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે। લાખો મુસાફર પસાર થઈ જાય તો પણ કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે। ગમતું હોય તે મળતું નથી, મળે છે તે ગમતું નથી, ગજબ છે જિંદગીની રમતો। આવે જ્યારે ત્રણ એકા ત્યારે સામે કોઈ રમતું નથી। મને એવી ક્યાં ખબર હતી કે સુખ અને ઉંમરને બનતું નથી, પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો પણ ઉંમર રિસાઈને ચાલી ગઈ। નાનું પણ ભયંકર વાક્ય, સાહેબ રાવણને સળગાવતા પહેલા આપણે જેને બનાવીએ છીએ। દોસ્તો કેટલો ચાલાક હતો હું, ગિફ્ટમાં ઘડિયાળ તો આપી ગયો પણ ત્યાર પછી સમય આપવાનું ભૂલી ગયો। માણસ પાસે બહુ રૂપિયો થઈ જાય ને ત્યારે માણસ બહુ રૂપિયો થઈ જાય છે। જિંદગી શીખવે તે શીખવી લેવાય, કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર। દુઃખ આવ્યું છે અને આવતું રહેશે સાહેબ, છતાં સવારે સુખ શોધવા નીકળી જવું એનું નામ જિંદગી। સાવ ડફોલના દાખલા સાચા પડે અને ભલ ભલા બુદ્ધિશાળીના ગણિત ખોટા પડે એનું નામ જિંદગી। સામેની વ્યક્તિ જરા વધુ પડતી ભોળી હતી એથી જ તમે ચતુર કહેવાયા એ વાત ભૂલશો નહીં। સંપ માટીએ કર્યો ને ઈંટ બની, ઈંટોનું ટોળું થયું ને ભીત બની, ભીતો એકબીજાને મળીને ઘર બન્યું। જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને લાગણી સમજતી હોય તો આપણે તો માનવી છીએ। સૌને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે અને સૌને નોખા કરવાની તાકાત વહેમમાં છે। જોઈતું મળી જાય એ સમૃદ્ધિ છે, પણ એના વિના ચલાવી શકીએ એ તો સામર્થ્ય છે। ઉંમર તમને દોસ્તી કરતા રોકતી નથી, પણ દોસ્તી તમને ઉંમર લાયક થતા જરૂર રોકે છે। અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી છે, પણ સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ પરમ સુખી છે। અજબ નળીઓ ગોઠવી છે પ્રભુએ દેહમાં, ભરાય છે દિલમાં અને છલકાય છે આંખોમાં। એ નદી હતી, પાછળ કોઈ દિવસ વળી નહીં, હું સમુદ્ર હતો, આગળ કોઈ દિવસ વધ્યો નહીં। હળવાશથી કહેશો તો કોઈની જોડે કડવાશ નહીં થાય। ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહીં, પણ રાહ જોતી વખતે સ્વભાવને કાબૂમાં રાખવાની ક્ષમતા। છેલ્લે એક રમૂજની વાત કે સાલુ એવું કેવું કે સ્ત્રી ઘરડી થાય એટલે દાંત પડી જાય, ઘૂંટણ ઘસાઈ જાય, મણકા ઘસાઈ જાય, પગ દુખે, વાળ ઉતરી જાય, આંખોને મોતિયો આવે, કાનમાં બહેરાશ આવે, શરીરના બધા જ અંગોને ઘસારો આવે, પણ સાલુ જીભડીને કશું થતું નથી। એ હાળી જીવ જતા સુધી મજબૂત અને કાર્યક્ષમ રહે છે, કેવી બનાવટ છે ઈશ્વરની। એ તો સારું છે કે પુરુષોને બહેરાશ જલ્દી આવે છે એટલે કેટલાયના ઘરમાં શાંતિ રહે છે। મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિના સંકોચે લાઈક અને કમેન્ટ કરતા જાઓ, અને આ વિડીયો ગમ્યો હોય તો શેર જરૂર કરજો, અને આવા જ પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને। ધન્યવાદ।